ધોરણ નવના વિદ્યાર્થી મિત્રો વિષય ગણિત પ્રકરણ એક સંખ્યા પદ્ધતિની આજે શરૂઆત કરીએ અને એમાં સમજૂતી એટલે કે ઇન્ટ્રોડક્શન મેળવીએ સંખ્યા પદ્ધતિમાં અને આ વિડીયોને હજુ સુધી આપ સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો જોઈએ આપણે આગળ વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ આઠ અને પ્રાઇમરીમાં સંખ્યા રેખા રેખા વિશે તમે શીખ્યા છો જેમાં ત્રણ સંખ્યાઓ જેવી કે શૂન્ય જમણી બાજુની ધન સંખ્યાઓ ડાબી બાજુની ઋણ સંખ્યાઓ આમ સંખ્યા રેખામાં તમે આ પ્રકારે શીખીને આવ્યા છો જમણી તરફ ધન સંખ્યાઓ અનંત સુધી વિસ્તરેલી છે અને ડાબી તરફ ઋણ સંખ્યા પણ અનંત સુધી વિસ્તરેલી છે તો અહીંયા આપણે સંખ્યા પદ્ધતિ પ્રકરણની અંદર સંખ્યાઓ વિશે તો આપણે શીખ્યા જ છીએ તો સંખ્યાઓનું થોડું વધારે જ્ઞાન અહીંયા આપણે મેળવશું જેમાં અલગ અલગ સંખ્યાઓનો જથ્થા વિશેની આપણે માહિતી લેવાના છીએ તો અહીંયા હું તમને બતાવું કે અહીંયા જે બ્લિંક થઈ રહેલા અંકો જે છે બરાબર એ અંકો એક બે ત્રણ ચાર પાંચ છ એમ અનંત સુધી આ સંખ્યા કન્ટિન્યુ સંખ્યા રેખા પર હોય છે મિત્રો તો એ સંખ્યાનો પણ એક જથ્થો છે અને એ સંખ્યાને આપણે અહીંયા પ્રાકૃતિક સંખ્યા તરીકે મિત્રો ઓળખવાના છીએ જેને અંગ્રેજીમાં નેચરલ નંબર્સ તો આ સંખ્યાઓ એક બે ત્રણ ચાર પાંચ એમ અનંત સુધી ને પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય અને પ્રાકૃતિક સંખ્યાઓને સંકેતમાં એન વડે દર્શાવાય છે એન વડે એટલા માટે મિત્રો કે પ્રાકૃતિક સંખ્યાને અંગ્રેજીમાં નેચરલ નંબર એમાં એનનો કેપિટલ અક્ષર વડે આ સંખ્યાને બતાવાય છે તો અહીંયા બ્લિંક થઈ રહેલી સંખ્યાઓ એ બધી જ સંખ્યાઓને આપણે પ્રાકૃતિક સંખ્યાઓ પરંતુ મિત્રો અહીંયા સ્ક્રીન ઉપર ચાર જ મેં અંક સુધી બતાવ્યા છે એનો મતલબ તમારે એવું નથી સમજવાનું કારણ કે આપણી અહીંયા સ્ક્રીન ઉપરની લિમિટ હોય છે તો એ લિમિટ ચાર સુધી જ બતાવેલી છે પરંતુ અહીંયા સંખ્યા રેખા તમે જોયો છો અનંત સુધી છે તો એક બે ત્રણ ચાર એમ અનંત સુધી વિસ્તરેલી છે તો આ દરેક સંખ્યા એટલે કે એકથી શરૂ કરીને તો એને આપણે પ્રાકૃતિક સંખ્યા તરીકે ઓળખશું મિત્રો એમાં સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા તમે જોઈ શકો છો અહીંયા એક છે સૌથી નાની અને આગળ જતાં કઈ સંખ્યા આવશે એ હું જાણતો નથી માટે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યાનું અસ્તિત્વ નથી અને પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય છે મિત્રો અહીંયા એકથી શરૂ થાય છે પરંતુ ક્યાં પૂર્ણ થાય છે એ હું કહી નહીં શકું એટલે અસંખ્ય સંખ્યાઓ છે બીજી એક મિત્રો માહિતી આપું તમને કે અહીંયા એક થી બે બે થી ત્રણ ને ત્રણથી ચાર વચ્ચે દરેક સંખ્યાની

તો એને સંખ્યાઓનો જથ્થો પણ કહીશું યા તો ગણ પણ કહી શકાય કે પ્રાકૃતિક સંખ્યાનો ગણ તો અહીંયા આપણે સૌથી પહેલા નંબર હવે બીજી સંખ્યાના જથ્થા વિશે જોઈએ તો અહીંયા સંખ્યા રેખા ફરીથી મિત્રો મેં તમને બતાવી છે ઉપર જે બ્લિંક થઈ રહેલી સંખ્યાઓ છે એમની અંદર જો શૂન્ય એક ઉમેરી દેવામાં આવે બરોબર એટલે કે શૂન્ય એક બે ત્રણ ચાર પાંચ છ એમ અનંત સુધી જાઓ મિત્રો તો આ સંખ્યાઓને પૂર્ણ સંખ્યા તરીકે ઓળખી શકાય જેને અંગ્રેજીમાં વોલ નંબર તરીકે ઓળખાય છે તો સંખ્યાઓ જીરો એક બે ત્રણ ચાર ને પૂર્ણ સંખ્યાઓ કહેવાય અને પૂર્ણ સંખ્યાને સંકેતમાં ડબલ્યુ વડે દર્શાવાય છે કારણ કે એને ઇંગ્લિશમાં બોલ નંબર એટલે એનો પહેલો અક્ષર ડબલ્યુ લઈ છે સૌથી નાની પૂર્ણ સંખ્યા તમે જોઈ શકો છો સંખ્યા રેખા પર શરૂ થાય છે પૂર્ણ સંખ્યાઓ અને આગળ અનંત સંખ્યાઓ છે એટલે સૌથી મોટી પૂર્ણ સંખ્યાનું કોઈ અસ્તિત્વ નથી પરંતુ પૂર્ણ સંખ્યાઓ અસંખ્ય છે કારણ કે શૂન્યથી શરૂ થાય છે પરંતુ ક્યાં અટકે છે એ કહી શકાતું નથી એટલે તેનું કોઈ અસ્તિત્વ નથી જેવી રીતે પ્રાકૃતિક સંખ્યામાં પણ મોટી સંખ્યાનું કોઈ અસ્તિત્વ નથી તો મિત્રો બીજી આપણે સંખ્યાઓનો સંખ્યાઓનો જથ્થો પૂર્ણ જોયો જેને આપણે બરાબર એક બે ત્રણ ચાર પાંચ છ એમ અનંત સુધી દર્શાવી શકાય કાંશમાં તો એમને હોલ નંબર નો સંખ્યાનો જથ્થો કહો યા તો ગણ કહો પૂર્ણ સંખ્યા ગણનો તો પણ ચાલે મિત્રો તો અહીંયા આગળ વધીએ ત્રીજી સંખ્યાઓના જથ્થા વિશે માહિતી મેળવીએ મિત્રો તો અહીંયા ફરીથી મેં તમને સંખ્યા રેખા બતાવી છે શૂન્ય ધન અને આ બાજુ ઋણ તો આ તમામ સંખ્યાઓની હવે વાત કરીએ તો આ તમામ સંખ્યાઓ છે એમને પૂર્ણાંક સંખ્યા તરીકે ઓળખીએ એટલે કે ઇન્ટેજર નંબર્સ તો એની અંદર કોણ આવે તો હું બધી જ સંખ્યા મિત્રો એ લખી નથી શકતો એટલે અહીંયા ટૂંકમાં શું લખ્યું તો કે ધન તમામ સંખ્યા એકથી અનંત ત્યાર પછી શૂન્ય ત્યાર પછી ઋણ સંખ્યાઓ માઇનસ એક માઇનસ બે માઇનસ ચાર એમ અનંત સુધી તો આ બધી જ સંખ્યા ધન ઋણ શૂન્ય ને પૂર્ણાંક સંખ્યાઓ કહે છે અને પૂર્ણાંક સંખ્યાને સંકેતમાં ઝેડ વડે બતાવાય છે બરોબર તો એના માટે એક અલગ જ સિમ્બોલ છે એ શેના માટે છે હું તમને નીચે બતાવું છું કેમ લખવામાં આવે છે એમને તો સૌથી નાની પૂર્ણાંક સંખ્યા અને સૌથી મોટી પૂર્ણાંક પૂર્ણાંક સંખ્યાનું નથી સંખ્યાઓ અસંખ્ય છે તો અહીંયા આપણે સંખ્યા રેખા પર જોઈએ છે કે બંને તરફ અનંત સંખ્યાઓ છે ડાબી અને જમણી પરંતુ નાની સંખ્યા કઈ એ પણ ન કહી શકાય કારણ કે માઇનસમાં તમે જેમ ડાબી બાજુ જાઓ એમ નાની થતી જાય પણ ક્યાં અટકશે નથી ખબર જમણી બાજુ સૌથી મોટી સંખ્યાઓ પણ ક્યાં અટકે છે નથી ખબર માટે પૂર્ણાંક સંખ્યાઓમાં સૌથી નાની અને સૌથી મોટી સંખ્યાનું અસ્તિત્વ નથી પરંતુ પૂર્ણાંક સંખ્યાઓનો જથ્થો અસંખ્ય છે બરાબર તો એમને પણ આપણે ઝેડ વડે દર્શાવ્યા તો ઝેડ બરાબર ઋણ સંખ્યાઓ અનંત શૂન્ય ત્યાર પછી ધન સંખ્યાઓનો જથ્થો પણ અનંત છે તો મિત્રો અહીંયા

એને ઝેડ સંકેત વડે દર્શાવ્યું એટલા માટે કે જેનું નામ ઝાહલેન એટલે કે આપણી ભાષામાં એને સંખ્યા કહેવાય યા તો ગણું તો આ બધા જ જે અંકો છે એ ગણતરી માટે સંખ્યા તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ તો એના માટે આપણે પૂર્ણાંક સંખ્યા ગણને ઝેડ વડે હવેથી દર્શાવીશું તો મિત્રો ત્રણ આપણે સંખ્યાઓ શીખ્યા પૂર્ણા આપણે સૌથી પહેલી પ્રાકૃતિક સંખ્યા એક બે ત્રણ ચાર ત્યાર પછી પૂર્ણ સંખ્યા

ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ જીરો એટલે કે ક્યુ શૂન્ય નથી તો મિત્રો અહીંયા નહી સમજાણું તમને ફરીથી ધ્યાન આપો પીના છેદમાં ક્યુ દાખલા તરીકે આપણે ઉદાહરણ જોઈએ ઝીરો હવે તમે કહેશો કે જે સંખ્યાને પીના છેદમાં ક્યુ વડે દર્શાવી શકાય તેને સમય સંખ્યા કહેવાય તો અંશ અને છેદ એને ઇન શોર્ટ કેવું હોય તો અંશ અને છેદમાં કોઈ પણ સંખ્યા હોય એને આપણે સમય સંખ્યા કહી શકીએ તો શૂન્ય મેં દર્શાવી છે એના છેદમાં તો કોઈ નથી પરંતુ મિત્રો શૂન્યના છેદ શૂન્યના છેદમાં કોઈ પણ સંખ્યા લખી શકાય દાખલા તરીકે શૂન્યના છેદમાં એક શૂન્યના છેદમાં બે શૂન્યના છેદમાં ત્રણ તો એનું મૂલ્ય તો શૂન્ય જ થયું ને માટે શૂન્યને પીના ના છેદમાં ક્યુ છે વડે દર્શાવી શકાય છે માટે એને સમય સંખ્યા કહેવાય છે એવી જ રીતે બીજી સંખ્યા તમને ઉદાહરણમાં લખી છે મેં એકના છેદમાં પાંચ એમાં અંશ પી ની જગ્યાએ એક છે અને દાખલા તરીકે આપણે સૌથી પહેલા પ્રાકૃતિક સંખ્યા જોઈ ગયા એક બે ત્રણ તો એના દરેક ના છેદમાં મિત્રો એક તો લખી શકાય એનો મતલબ એમ થયો કે તમામ પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા

સમય સંખ્યાને ક્યુ વડે દર્શાવાય છે એનો સંકેત છે ક્યુ સૌથી નાની સમય સંખ્યા અને સૌથી મોટી સમય સંખ્યાનું કોઈ અસ્તિત્વ નથી અને સમય પણ અસંખ્ય છે મતલબ આવી સંખ્યાઓ છે એ અસંખ્ય છે બરોબર સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ શાંત મળે અથવા અનંત આવૃત મળે એ શું મિત્રો સમજીએ કે સમય સંખ્યાને તમે દાખલા તરીકે શાંત સ્વરૂપ એટલે શું કે ભાઈ માનો કે એકના છેદમાં પાંચ છે સ્વરૂપ મળે તો એ શાંત પણ હોય અને અનંત આવૃત પણ હોય તો આ જ સંખ્યાનું મિત્રો આપણે દશાંત સ્વરૂપ જોઈએ નીચે એકના છેદમાં પાંચ એક ભાગ્યા પાંચ જવાબ આવશે જીરો પોઈન્ટ બે તો મેં લખ્યું છે શાંત દશાંશ છે કઈ રીતે મેં કીધું તો એકને મિત્રો પાંચ વડે ભાંગો અને શેષ શૂન્ય આવે કોઈપણ સંખ્યાને ભાગતા શેષ શૂન્ય આવે અને ભાગફળમાં જે જવાબ આવે એને આપણે શાંત દશાંશ કહીશું બીજા શબ્દોમાં કહું તો કે પછીની સંખ્યા નિશ્ચિત હોય માનો કે બે અંક હોય એક અંક હોય પછી ભાંગાકાર પૂર્ણ થઈ ગયો હોય શેષ શૂન્ય આવી ગયું હોય તો એવી સંખ્યાઓને શાંત દશાંશ કહે બીજી સંખ્યા જોઈએ બારના છેદમાં પાંચ બાર ભાંગ્યા પાંચ કરો એટલે બે પોઈન્ટ ચાર મતલબ કે શેષ શૂન્ય આવે છે બે પોઈન્ટ ચાર અહીંયા પૂર્ણ થઈ ગયું ભાંગાકાર તો એ પણ શાંત છે ત્રીજી સંખ્યા બે ના છેદમાં ત્રણ બે ભાંગ્યા ત્રણ કરશો તમે તો મિત્રો આ ભાંગાકારમાં શેષ શૂન્ય આવતી જ નથી અનંત સુધી ચાલ્યા જ કરે દાખલા તરીકે બે ભાંગ્યા ત્રણ કરો એટલે બે એને ભાંગી ન શકાય એટલે વીસ લો એટલે પોઈન્ટ મૂકવું પડે તો બે ત્રણ છ કઢાર બે વધ્યા પાછા ત્રણ છ કઢાર એમ જીરો પોઈન્ટ

અને અનંત વખત આવતી સંખ્યાને અનંત આવૃત પણ કહે છે હજી એક ઉદાહરણ લઈએ એક છેદમાં છ તો અનંત વખત છે માટે જીરો પોઈન્ટ એક અને છ ની ઉપર લીટી મતલબ કે બાર નું ચિહ્ન કેમ ભાઈ તો કે એક તો એક જ વાર છે છ અનંત વખત આવે છે તો એકની ઉપર ચિહ્નો નથી છ જ અનંત વખત છે તો જીરો પોઈન્ટ વન સિક્સ બાર

જોઈ રહ્યા છીએ ચોથી આપણે સંખ્યાઓનો જથ્થો સમય સંખ્યા જેને ક્યુ વડે દર્શાવાય છે જેની અંદર કોઈ પણ સંખ્યાને અંશ અને છેદમાં એટલે કે પી છેદમાં સ્વરૂપમાં લખી શકાય તેવી તમામ સંખ્યાઓને આપણે સમય સંખ્યા કહેવાય છે તો આપણે ચાર સંખ્યાઓ હજી એક ઉદાહરણ દીધો દાખલા તરીકે તમને કોઈ પૂછે પાંચ એ સમય સંખ્યા છે તો તમારે શું જોવાનું પાંચના છેદમાં એક લખીએ તો ચાલે તો હા તો અંશ અને છેદ થઈ ગયું છેદમાં નથી તો એક તો લખી શકાય કારણ કે પાંચ ભાગ્યા એક એટલે પાંચ જ થાય તો એ પણ સમય સંખ્યા છે મિત્રો તો આવી સમય સંખ્યા સ્વરૂપે દર્શાવી શકાય અને ખાસ કરીને તો શાંત હોય અને અનંત આવૃત હોય તો જ એને સમય સંખ્યા કહી શકાય તો અહીંયા આપણે આ પહેલી થિયરીનો ભાગ પ્રકરણ એકનો પૂર્ણ કરીએ મિત્રો અને આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો મિત્રો કારણ આ જ ક્રમમાં આપણે આગળ સ્વાધ્યાય એક પોઈન્ટ એક ભણવાના છીએ અને આગળ વધતા રહેવાના છીએ પ્રકરણમાં અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તમારા પરિવાર સગા સંબંધી અને મિત્ર સર્કલમાં પણ પહોંચાડો જેથી કરીને તમામ ધોરણ ના વિદ્યાર્થીઓ આ પ્રકરણને ભણી અને આગળ વધી શકે મિત્રો તો અહીંયા પૂર્ણ કરીએ ઓકે